નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌમાતા કરના ટોક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે અમે આવ્યા છીએ પોરબંદર, અને પોરબંદરમાં એક એવી જગ્યા કે જ્યાં છેલ્લા ઘણા વર્ષ થયા આખા પોરબંદર ને ખબર છે કે કઈ પણ કુતરાને કે બિલાડીને કઈ પણ એક્સિડન્ટ કે કઈ થાય અથવા મા વગર ના આવે ને તો એ સચવાઈ જશે એવી એક જગ્યા છે, અને એ છે ડોક્ટર નેહલબેન. નમસ્તે નેહલબેન. નમસ્તે, સ્વાગત છે આપનું કરના ટોક્સમાં. નેહલબેન, અમારા દર્શક મિત્રોને આપ જણાવો કે કેવી રીતના આપે આખું શરૂ કર્યું, કેવી રીતના આપને પ્રેરણા મળી, કયા કયા પ્રકારે આપ કાર્ય કરો છો. કરના ટોક શો નો હેતુ એ છે કે જ્યાં કઈ બી સારું કાર્ય થાય છે એને સમાજ સુધી પહોંચાડવું, એના માટે થઈને આપણા ઇન્ટરવ્યુ લેતા હોય છે. તો મારી આપણા વિનંતી છે કે આપ જે ઉદય ધાનવતના ચેરમેન ટ્રસ્ટ જે છે એની આપની અને આપનું જે કાર્ય કરી રહ્યા છો એની આપ વિગત આપો. ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટ, જેની સ્થાપના અમે 3 વર્ષ પહેલા કરી છે. અમે આ કામ તો લગભગ 10 વર્ષથી કરીએ છે, અને એની શરૂઆત એમ કહું ને કે મને એક નાનકડું પપ્પી મળ્યું હતું કે જે ટોટલી પેરાલાઇઝ હતું, અને એને લઈ અને અમે ઘણી બધી જગ્યાએ ગયા કે આના માટે કોઈ વ્યવસ્થા હોય અથવા તો આના માટે મને કોઈ ડોક્ટર મળે. પણ 2 દિવસ સુધી ફર્યા પછી અમે કોઈ પણ એની જગ્યા ના મળી, એટલે અમે ઘરે જ એની સારવાર ચાલુ કરી, અને થયું એવું કે એ પપ્પી સાજું થઈ ગયું. અને પછી એમ થયું કે હવે આને કઈ જગ્યાએ મૂકવા છો, એટલે એની આમ એને હાથમાં લીધું અને એની આંખ જોઈને તો એવું થયું કે આને તો ક્યાંય મૂકી નહીં શકાય, એટલે પછી અમે એને ઘરે જ રાખી દીધું. એવી રીતે ધીમે 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 કરતા પછી જ્યાંથી પણ એવા કઈ પણ અમને પપ્પી મળે અથવા તો કઈ ખિસકોલીનું બચ્ચું મળે કે બિલાડીનું બચ્ચું મળે અથવા કોઈ એક્સિડન્ટ વાળું મળે, તો એમ ધીમે ધીમે કરતા અમે લોકો અહીંયા લઈ આવતા ગયા અને અહીં સારવાર કરતા ગયા. પછી એવું થયું કે અમુક એવા કેસ આવતા હતા કે એની સારવાર અમે જાતે નહોતા કરી શકતા, તો એના માટે શું કરવું, તો પછી એના માટે અમે ડોક્ટરનો કોન્ટેક્ટ કરતા અને પછી અમે એને અહીંયા ઘરે જ રાખતા હતા. અને પછી એવું થયું કે ધીમે ધીમે લોકોને ખબર પડતી ગઈ કે ભાઈ આ લોકો આ રીતે કામ કરે છે, એટલે ક્યાંય પણ એવું જોવા મળે પોરબંદરમાં તો લોકો મારા સુધી લઈ આવતા. એમ અમે ધીમે ધીમે લોકોને કોન્ટેક્ટમાં આવતા ગયા, અને અમે એક વોટ્સઅપ ગ્રુપ ચાલુ કર્યું, ગ્રુપ ફોર બર્ડ્સ એન્ડ એનિમલ્સ. એટલે એમાં ક્યાંય પણ આમ ઇન્જર્ડ એનિમલ મળે તો એમાં કોઈ પણ ફોટો એમાં મૂકે અથવા વિડીયો મૂકે અને એનું એડ્રેસ મૂકે, એટલે ગ્રુપમાંથી જે કોઈ ફ્રી હોય એ ત્યાં જાય અને લેવાનું હોય તો એ લઈને અહીંયા સેન્ટર સુધી લઈ આવે, અથવા તો ત્યાં જ ડોક્ટરને બોલાવી અથવા 1962 ને બોલાવી અને એની સારવાર કરાવે. એ રીતે આગળ વધતા ગયા અને એક પરિસ્થિતિ એવી આવી કે અમારી પાસે જગ્યા ઘટી, એટલે પછી અમે બાજુમાં જ મકાન છે એ મકાન અમે લીધું અને ત્યાં અમે અડોપ્ટ ને રાખીએ છીએ. અત્યારે મારી પાસે તકલીફ વાળા એક્સિડન્ટ વાળા લગભગ 150 જેટલા શ્વાન છે અને 30-40 જેટલી બિલાડી છે, 70 જેટલા પક્ષી છે જેની સારવાર અહીંયા કરીએ છીએ, અને પછી જે સાજા થઈ જાય છે તો અમે એને એની જગ્યા ઉપર મૂકી દઈએ છીએ, અને જેને પાછા નથી મૂકી શકતા કે અત્યારે અમારી પાસે જ છે. અમે રોજ એના જે ઓપરેશન છે એના માટે અમારે ત્યાં ડોક્ટર્સ આવે છે, સિઝેરિયન છે, પછી ઓએચ ના ઓપરેશન છે, કોઈના પગ ભાંગી ગયેલા છે એના ઓપરેશન છે, એવા ઘણા બધા ઓપરેશન છે એ અહીંયા અમે વિનામૂલ્ય કરીએ છીએ. એના માટે અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી લેતા. અને અહીંયા જે આના નિભાવની વાત કરીએ તો ગ્રુપમાં ઘણા લોકો છે, પછી ઘણા બીજા પણ એવા છે કે જે અમારું કામ જોઈ અને અમને મદદ પણ કરે છે. એ રીતે બસ ધીમે ધીમે બધી વસ્તુ છે એ આગળ વધે છે. ક્યાંથી શરૂ કર્યું વિચાર પણ નહોતો કર્યો કે આ વસ્તુ અમારી અહીંયા છે એમ બોલશે, અને ઈશ્વરની દયાથી અમને ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે, તો અમે આ કામ કરીને બહુ ખુશ છે. અને એમ થાય છે કે ક્યાંય પણ કોઈ પણ પ્રાણી છે ને દુઃખી ના રહેવું જોઈએ, અને લોકો પણ જો આ બાબતમાં મદદ કરે, મદદ એટલે બીજું કઈ નહીં, પણ ક્યાંય પણ આવું તમને જોવા મળે અને ખાલી અમને જાણ કરે અને અમારી સુધી પહોંચાડી દે તો અમે એને અહીંયા સાચવી લેશું. અને જો એ સાચું થઈ જાય અને એની જગ્યા પર જો પાછું રહી શકે હોય તો અમે એને ત્યાં મૂકી દઈએ છીએ, કેમકે દરેક જીવ છે એને પોતાનું ઘર છે
એ ત્યાં વધારે સારી રીતે સર્વાઈવ કરી શકે છે અને એક એને આઝાદીની જિંદગી જોતી હોય છે. અહીંયા અમે રાખીએ છીએ પણ એને આઝાદી નથી મળી શકતી, એટલે જો સાજુ થઈ જાય તો અમે એની જગ્યા પર એને પાછી મૂકી દઈએ છીએ. અને હવે એક આ જગ્યા પણ મને ઘટે છે હવે, એટલે એવો વિચાર છે કે થોડા ટાઈમમાં અમે એક પશુ આશ્રમ શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ પણ અમે વિચારેલું છે એનિમલ કિંગડમ, કે જ્યાં દરેક જીવ છે આઝાદી જીવશે, એ પોતાની રીતે પોતાની મસ્તીમાં જીવી શકશે, પોતાની રીતે એને જ્યાં રહેવું હશે ત્યાં રહી શકશે. એટલે ઈશ્વરની કૃપા થશે તો બહુ જલ્દી અમારું સ્વપ્નું છે પૂરું થઈ જશે. અને લોકોને અમારા તરફથી ખાસ એક વિનંતી છે કે ક્યાંય પણ તમને આવો જીવ જોડાવા મળે તો તમે એની મદદ કરજો, કારણ કે દરેક જીવ છે એને જીવવાની ઈચ્છા હોય છે, એને તકલીફ થાય છે, એને દર્દ થાય છે, બસ ખાલી એ આપણી જેમ બોલી નથી શકતા, એને ભૂખ લાગે છે તો એ તમારી પાસે આવે છે, તો ત્યારે તમે એને થોડું ખાવાનું આપશો તો એ તમને સહાય જરૂરથી તમને લાગણી આપશે. એ લોકોમાં કોઈ જાતનો સ્વાર્થ નથી હોતો. એટલે લોકો ખાલી એમ વિચારે ને કે ઈશ્વરે પૃથ્વી દરેક જીવ માટે બનાવેલી છે અને દરેકને જીવવાનો પૂરો અધિકાર છે. એટલે ઈશ્વરે બનાવેલી પૃથ્વી છે કે જો બધા જીવ શાંતિથી જીવશે તો સ્વર્ગ સમાન બની જશે, અને આપણી સૌની માણસ તરીકેની ફરજ છે કે આપણે એને મદદ કરવી જોઈએ. ખુબ ખુબ ધન્યવાદ નેહલભાઈ, સમય કાઢી અને આટલું બતાવવા માટે. અને આપણી જે વાત છે કે આપણે રક્ષક મિત્રો આ ફક્ત સાંભળવાથી નહીં થાય, એમાંથી આપણે પ્રેરણા લઈએ કે એક વ્યક્તિ ધારે તો શું કરી શકે છે, બસ ફક્ત ધારવાની વાર છે. તો આપણે આપણી શક્તિ મુજબ, આપણી સમજ મુજબ બીજાને કેમ ઉપયોગી થઈ શકીએ, ફક્ત ને ફક્ત જન્મ લેવો, જન્મ આપવો અને મરી જવું એ પ્રાણીઓ પણ કરતા આવે છે, ભગવાને આપણને માણસ બનાવે છે. તો થોડુંક આપણે સ્વાર્થને બદલે પરમાર્થી માટે જીવીએ એટલી કરુણા રાખીએ. ખુબ ખુબ ધન્યવાદ, નમસ્કાર, જય ગો માતા.